ઠંડી અંગે જોઈએ તો હવે ધીરે ધીરે પશ્ચિમી વિક્ષોભ આવશે. 22 તારીખ નવેમ્બરથી પશ્ચિમી વિક્ષોભ આવશે. એ પશ્ચિમી વિક્ષોભ જરા મજબૂત હશે, જેથી જેથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થશે. હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાન જે છે એ લગભગ ઉત્તર ગુજરાતમાં 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ન્યૂનતમ તાપમાન 1816 ડિગ્રી આસપાસ થવાની શક્યતા રહેશે. ત્યાર પછી લગભગ ગાત્રો સુધી ઠંડીની અનુભવ છે. અલનિનોને જાતિને પણ કંઈક અસર હોય તેવું કહેવાય છે. 22 ડિસેમ્બર પછી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને આ હિમવર્ષાના કારણે ભારે ઠંડી પડશે અને જાન્યુઆરી માસ પણ ઠંડો થશે. પરંતુ ફેબ્રુઆરી માસમાં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. 5 ફેબ્રુઆરીથી ઠંડીનો જોર વધશે અને લગભગ ફેબ્રુઆરી માસ જે છે એ મહત્તમ તાપમાન લગભગ 15-16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, કોઈ ભાગમાં 14 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં 12 ડિગ્રી આસપાસ અને નલિયાના ભાગમાં 7 ડિગ્રી આસપાસ જવાની શક્યતા રહે છે. એટલે લગભગ આ વખતે 22 ડિસેમ્બર પછી ઠંડી પડશે, પરંતુ જાન્યુઆરીમાં ઠંડો રહેશે અને ફેબ્રુઆરી માસમાં 65 ઠંડી પણ પડશે. જ્યારે ત્યાર પછી ફાગણ માસ છે એ ગુલાબી ઠંડીવાળો રહેવાની શક્યતા રહે છે. મહામાસમાં કોઈ કોઈ ભાગમાં લગભગ હિમ વરસાદ થવાની પણ શક્યતા છે. એટલે ક્યારેક પોષ અને મહાના સંધિકાળમાં કોઈ પાક ઉપર ઠંડીની અસર થાય અને હિમપત્તિઓ પણ જામે તેવી શક્યતા રહે છે. દિલ્હી વગેરે ભાગોમાં હવે ધીરે ધીરે પ્રદૂષણ વ્યાપ્ત થશે અને લગભગ જે વિઝિબિલિટી ઘટશે અને ગુજરાતમાં પણ ધીરે ધીરે ડિસેમ્બર આસપાસ સવારે ધૂંધ જેવું જણાશે. ઠંડી અંગે જોઈએ તો હવે ધીરે ધીરે પશ્ચિમી વિક્ષોભ આવશે. 22 તારીખ નવેમ્બરથી પશ્ચિમી વિક્ષોભ આવશે. એ પશ્ચિમી વિક્ષોભ જરા મજબૂત હશે, જેથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થશે. હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાન જે છે એ લગભગ ઉત્તર ગુજરાતમાં 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ન્યૂનતમ તાપમાન 1816 ડિગ્રી આસપાસ થવાની શક્યતા રહે છે. ત્યાર પછી લગભગ ગાત્રો સુધી ઠંડીની અનુભવ છે. અલનિનોને જાતિને પણ કંઈક અસર હોય તેવું કહેવાય છે. 22 ડિસેમ્બર પછી લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને આ હિમવર્ષાના કારણે ભારે ઠંડી પડશે અને જાન્યુઆરી માસ પણ ઠંડો થશે. પરંતુ ફેબ્રુઆરી માસમાં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. 5 ફેબ્રુઆરીથી ઠંડીનો જોર વધશે અને લગભગ ફેબ્રુઆરી માસ જે છે એ મહત્તમ તાપમાન લગભગ 15-16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, કોઈ ભાગમાં 14 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં 12 ડિગ્રી આસપાસ અને નલિયાના ભાગમાં 7 ડિગ્રી આસપાસ જવાની શક્યતા રહે છે. એટલે લગભગ આ વખતે 22 ડિસેમ્બર પછી ઠંડી પડશે, પરંતુ જાન્યુઆરીમાં ઠંડો રહેશે અને ફેબ્રુઆરી માસમાં 75 ઠંડી પણ પડશે. જ્યારે ત્યાર પછી ફાગણ માસ છે એ ગુલાબી ઠંડીવાળો રહેવાની શક્યતા રહે છે. મહામાસમાં કોઈ કોઈ ભાગમાં લગભગ હિમ વરસાદ થવાની પણ શક્યતા છે. એટલે ક્યારેક પોષ અને મહાના સંધિકાળમાં કોઈ પાક ઉપર ઠંડીની અસર થાય અને હિમપત્તિઓ પણ જામે તેવી શક્યતા રહે છે. દિલ્હી વગેરે ભાગોમાં હવે ધીરે ધીરે પ્રદૂષણ વ્યાપ્ત થશે અને લગભગ જે વિઝિબિલિટી ઘટશે અને ગુજરાતમાં પણ ધીરે ધીરે ડિસેમ્બર આસપાસ સવારે ધૂંધ જેવું જણાશે.